असलामुअलैकुम दरेक ने गुड मॉर्निंग जनाब बाबू भाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल धोरण बे ऑनलाइन एजुकेशन में आप सबनु खूब खूब स्वागत है। आज तारीख 2/12/2020 वार बुधवार अने आपणो विषय छे अंग्रेजी। अंग्रेजी में आपणे लेसन नंबर 7A&N एमां आपणे चित्रो परथी स्पेलिंग सीखी गया। हवे आजे आपणे ए आर्टिकल विषे ज शीखीशुं। सौथी पहला आपणे सूचनामां छीए, आपेला नामनी पहला ए के एन आर्टिकल मूको, एटले के आपणे जे नाम आप्या हशे एनी पहला जो व्यंजनथी शुरू थतो होय तो ए मूकवानुं अने स्वरथी शुरू थतुं होय तो एन मूकवानुं, बराबर ने? ए आपणे शरूआतमां शीखी गया हता। ए ई आई ओ यू आ स्वरथी जे स्पेलिंग शुरू थाय तो एना नामनी आगळ आवशे एन, अने ए सिवायना जे व्यंजनथी स्पेलिंग शुरू थाय तो एना नामनी आगळ आवशे ए। चलो तो हवे आपणे आगळ जोईए। नंबर एक, खाली जग्या जीप, जे डबल ई पी जीप। हवे आ जीप स्पेलिंग शानाथी शुरू थाय छे? व्यंजनथी शुरू थाय छे। तो जीपना आगळ खाली जग्यामां आपणे शुं लखीशुं? ए लखीशुं। शुं लखीशुं? ए। अने आने वंचाय अ, अ जीप। समज पड़ी दरेकने? चलो हवे बीजी खाली जग्या, खाली जग्या ए एन टी एंट, एंट एटले कीड़ी। अहींया स्पेलिंग शुरू थाय छे ए थी, एटले के स्वर थी। तो स्वर थी स्पेलिंग शुरू थाय तो एनी आगळ आपणे शुं लखीशुं? एन लखीशुं। तो अहींया आवशे एन, ए एन एन, अने वंचाय एन एंट, एन एंट। नंबर त्रण, खाली जग्या पी ई ए सी ओ सी के, पीकॉक। खाली जग्या पीकॉक। हवे पीकॉक स्पेलिंग शानाथी शुरू थाय छे? स्वरथी के व्यंजनथी? व्यंजनथी। एटले एनी आगळ शुं लखीशुं? ए लखीशुं। एटले अहींया आवी गयुं ए, अने वंचाय अ पीकॉक। चलो नंबर चार, खाली जग्या इंक पॉट, आई एन के इंक पी ओ टी पोट, इंक पोट। हवे अहीं इंक पोट स्पेलिंग शानाथी शुरू थाय छे? आई थी। आई शू छे? स्वर छे। तो अहीं आपणे शू लखीशू? एन लखीशू। एन इंक पोट, एन इंक पोट। चलो आगळ नंबर पांच, खाली जग्या शिप, एस एच आई पी शिप। हवे शिप स्पेलिंग एस थी शुरू थाय छे, ने आ एस ए व्यंजन कहेवाय, तो एना नामनी आगळ आपणे शुं लखीशुं? ए लखीशुं। वेरी गुड। अ शिप, अ शिप। चलो नंबर छ, खाली जग्या यू एम बी आर ई डबल एल ए, अम्ब्रेला। अम्ब्रेला स्पेलिंग शुरू थाय छे यू मूळाक्षरथी, तो आ यू मूळाक्षर अंग्रेजीमां शू कहेवाय छे? स्वर कहेवाય છે, અને સ્વર હોય તો સ્પેલિંગની આગળ આપણે શું લખીશું? બોલો દરેક જણ, એન લખીશું, એટલે અહીંયા આવશે એન, એન અમ્બ્રેલા, એન અમ્બ્રેલા। ચાલો નંબર સાત, ખાલી જગ્યા એ ઈ આર ઓ પી એલ એ એન ઈ, એરોપ્લેન। ખાલી જગ્યા એરોપ્લેન। હવે આ એરોપ્લેન સ્પેલિંગ પણ શાનાથી શરૂ થાય છે? એ થી શરૂ થાય છે, અને એ શું છે? સ્વર છે કે વ્યંજન છે? સ્વર છે। તો અહીંયા પણ આપણે શું લખીશું આગળ? એન લખીશું, એ એન એન।
વંચાય એન એરોપ્લેન, એન એરોપ્લેન. ચાલો નંબર 8, ખાલી જગ્યા ડી યુ સી કે ડક. હવે સ્પેલિંગ શરૂ થાય છે ડકની ડીથી. ડી શું છે? વ્યંજન છે. શું છે? વ્યંજન છે. તો અહીંયા શું આવશે? એ આવશે. તો અહીંયા આવશે એ. અ ડક, અ ડક. દરેક જણને સમજ પડે છે ને? આપણે સ્પેલિંગનો ફક્ત પહેલો જ મૂળાક્ષર જોવાનો છે કે સ્પેલિંગ સ્વરથી શરૂ થાય છે કે વ્યંજનથી, અને એ પ્રમાણે આપણે એન કે એ ખાલી જગ્યામાં લખવાનું છે. ચાલો આગળ નવમી ખાલી જગ્યા. ખાલી જગ્યા ઓ આર એ એન જી ઈ, ઓરેન્જ. ઓરેન્જ સ્પેલિંગ શાનાથી શરૂ થાય છે? ઓથી. હવે સ્વર આપણા કયા કયા છે? એ ઈ આઈ ઓ યુ. સ્વરમાં ઓ આવ્યું ને, તો હવે અહીંયા આપણે શું લખીશું? બોલો હવે તમે જ બોલો. એન લખીશું. શું લખીશું? એન. એટલે વંચાશે એન ઓરેન્જ, એન ઓરેન્જ. ચાલો નંબર 10, ખાલી જગ્યા ઈ એન ઈ પી એચ એ એન ટી, એલિફન્ટ. હવે ખાલી જગ્યામાં આગળ શું આવ્યું? ઈ આવ્યું. સોરી, ખાલી જગ્યાની સ્પેલિંગમાં, સ્પેલિંગમાં આગળ શું આવ્યું? ઈ આવ્યું. ઈ સ્પેલિંગ, ઈથી સ્પેલિંગ શરૂ થાય છે અને ઈ છે સ્વર. તો અહીંયા આપણે લખીશું એન, એન એલિફન્ટ, એન એલિફન્ટ. ચલો નંબર 11, ખાલી જગ્યા બી આર યુ એસ એચ, બ્રશ. બ્રશ સ્પેલિંગ શરૂ થાય છે બીથી, એટલે કે વ્યંજનથી. તો ખાલી જગ્યામાં શું આવશે? એ આવશે. અ બ્રશ. નંબર 12, ખાલી જગ્યા એ ડબલ આર ઓ ડબલ્યુ, એરો. હવે અહીંયા સ્પેલિંગ શરૂ થઈ એથી. એ છે સ્વર. તો અહીંયા સ્પેલિંગની આગળ આપણે શું લખીશું? એન લખીશું. એન એરો, એન એરો. સમજ પડી દરેકને આટલી ખાલી જગ્યામાં? હવે આપણે આ ખાલી જગ્યાનું ફરીથી એક વખત વાંચન કરી જઈએ. ચાલો નંબર 1, અ જીપ, અ જીપ. નંબર 2, એન એન્ટ, એન એન્ટ. નંબર 3, અ પીકોક, અ પીકોક. નંબર 4, એન ઇંકપોટ, એન ઇંકપોટ. નંબર 5, અ શિપ, અ શિપ. નંબર 6, એન અમ્બ્રેલા, એન અમ્બ્રેલા. નંબર 7, એન એરોપ્લેન, એન એરોપ્લેન. નંબર 8, અ ડક, અ ડક. નંબર 9, એન ઓરેન્જ, એન ઓરેન્જ. નંબર 10, એન એલિફન્ટ, એન એલિફન્ટ. નંબર 11, અ બ્રશ, અ બ્રશ. નંબર 12, એન એરો, એન એરો. હવે દરેકને સ્વર અને વ્યંજન કયા એ પણ સમજ પડી ગઈ. સ્વરથી સ્પેલિંગ શરૂ થાય તો આપણે એન મૂકવાનું, અને વ્યંજનથી સ્પેલિંગ શરૂ થાય તો એ લખવાનું. બરાબર? આગળ આ દરેકને સમજ પડી ગઈ ને? હવે આ 12 ખાલી જગ્યા તમારે નોટમાં લખવાની છે. સૌથી પહેલાં નોટમાં નવા પાના પર આજની તારીખ વાર લખજો, ત્યારબાદ પાઠનું નામ લખજો,
અને સૂચના લખજો. આગળ આપણે જે સૂચનાનું વાંચન કર્યું છે પાટના નામની સાથે એ સૂચના લખજો અને આ બારે બાર ખાલી જગ્યા નોટમાં એક વખત સરસ રીતે સારા અક્ષરે લખવાની છે. લખાઈ જાય એના પછી ફરીથી બીજી વખત આ ખાલી જગ્યા લખવાની છે, એટલે કે કુલ બે વખત આ ખાલી જગ્યા લખવાની છે. બોલતા જજો, લખતા જજો અને સાથે સ્પેલિંગો પણ મોડે કરજો. થેન્ક યુ. અલ્લાહ હાફિઝ.